मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, हूँ छोगड़िया भरत। आज आप इंग्लिश सब्जेक्ट अंदर चेन्ज द टेक्स्ट नामनो जो टॉपिक है ये आप चर्चा करवाना छे, जेनी अंदर एक्टिव वोइस एंड पेसिव वोइस नो टॉपिक इन्वॉल्व थाय छे, जेनी आप अगरना वीडियो नी अंदर पण सरस एवे नियम सहित एक एक कांडनी वाक्य रचना सहित चर्चा करी चूकी छे। तो हवे परीक्षा में जे पेरेग्राफ सीस्टम पूछाय छे एनी पण आगळ आपणे घणा एवा पेरेग्राफ ने एक्टिव वोइस माथी पेसिव वोइस में ट्रांसफर करता सीखी गया छे। हजू पण आपणे आज पेरेग्राफ ने एक्टिव वोइस माथी पेसिव वोइस रूपांतर करीशुं, जेथी आपणे वधु एवो ख्याल आवे केवी रीते क्रियापद शोधवुं, कर्म शोधवुं, करता शोधवुं, काळ कयो छे, आ बधी ज माहितीनो वधारे ख्याल वधारे ने वधारे प्रेक्टिस करशुं ए प्रमाणे आપણને આવી જશે। ઓકે, તો આશા રાખું છું તમામ વિદ્યાર્થીઓ આપણા જે પાંચ નિયમ અને ભૂતકૃતાંતનો જે કંઈ કોષ્ટક આવે છે વર્બનો એ તૈયાર કરેલો જ હશે। તો અહીંયા રૂપાંતર કરીએ ત્યારે પહેલું વાક્ય છે ધ લાસ્ટ નાઇટ અનનોન કાર હિટ અ બાઇક। છેલ્લી રાત્રિએ અજાણી કોઈ કારે બાઇકર એટલે બાઇક ચલાવનારને હિટ અથડાયો હતો કે ભટકાડ્યું હતું। કઈ ક્રિયા થઈ? ભટકાડવાની। શું ભટકાડ્યું છે? તો કોને કોને ભટકાડ્યું? તો કે અનનોન કાર। શું ભટકાડ્યું? તો કે એનો જવાબ મળે કોને બાઇક કોને કાર ભટકાડી? તો કે આ બાઇકર। ઓકે, બાઇક ચલાવનારને કારે ભટકાડ્યું હતું હિટ। ઓકે, લાસ્ટ નાઇટ આપી દીધું છે હિટનો સાદો હિટ એટલે મૂળ રૂપે હિટ થાય, ભૂતકાળે હિટ થાય અને ભૂતકૃતાંતે હિટ થાય। તો આ સાદો કાળ છે, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા કણે એન અનનોન કાર, એક જ કાર આપેલી છે તો ઈટ આવે, તો અહીંયા કણે એસ લાગી શકે અને એનાથી એ વિશેષ જોવું હોય તો આગળ લાસ્ટ નાઇટ આપેલું છે એટલે સાદો ભૂતકાળ જ હોઈ શકે। ઓકે, પેસિવ વોઇસમાં રૂપાંતર કરો, અન્ય શબ્દ આગળ આપેલો છે તો આગળ મૂકી દેશો। લાસ્ટ નાઇટ કર્મ કોણ બન્યું છે? અ બાઇકર, બાઇક ચલાવનાર છે તે અ બાઇકર વોઝ હિટ, નો ભૂતકૃતાંત પણ હિટ જ થાય છે। ઓકે, લાસ્ટ નાઇટ અહીંયા આપણે વચમાં એક ક્લિયર કરી દઈએ એટલે ખબર પડે અહીંયા પેસિવ વોઇસ આપણે પેરેગ્રાફ ચાલુ કરેલો છે। ઓકે, અ લાસ્ટ નાઇટ અ બાઇકર વોઝ હિટ બાય એન અનનોન કાર। ઓકે, કોઈક અનનોન અજાણી કાર દ્વારા બાઇકરને ભટકાડ્યું હતું। આગળનું વાક્ય જો, તો ધ કાર ડ્રાઈવર ઇન્જર્ડ ધ બાઇકર વેરી સિરિયસલી। શું કહે છે? કારના ડ્રાઈવરે બાઇકર બાઇક ચલાવનારને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ કર્યો હતો। કઈ ક્રિયા થઈ? ઘાયલ કરવાની। કોણે કર્યું? તો કે કારના ડ્રાઈવરે। કોને ઘાયલ કર્યો છે? તો કે બાઇકરને। ઓકે, તો પેસિવ વોઇસ બનાવો તો ધ બાઇકર ઇન્જર્ડ, સાદો ભૂતકાળ છે, વોઝવેર આવે, એક જ બાઇક ચલાવનારની વાત છે એટલે આપણે શું મૂકીશું? વોઝ ધ બાઇક, ધ બાઇકર વોઝ વેરી સિરિયસ ઇન્જર્ડ, અથવા ઇન્જર્ડ વેરી સિરિયસલી મૂકવું હોય તો મૂકી શકાય ઇન્જર્ડ, આ શબ્દ પહેલા લઈ લઈશું, વેરી સિરિયસલી બાય કોના દ્વારા? કે ધ કાર ડ્રાઈવર। ઓકે, ના પછીનું વાક્ય, પીપલ ટુક ધ બાઇકર ટુ ધ હોસ્પિટલ। લોકો બાઇક ચલાવનારને હોસ્પિટલે લઈ ગયા હતા। કઈ ક્રિયા થઈ? લઈ જવાની। કોને લઈ ગયા? તો કે બાઇકરને, અને કોણ લઈ ગયો? તો પીપલ, કર્તા, ક્રિયાપદ, કર્મ અને પાછળ એને શબ્દ, પેસિવ વોઇસ બનાવો એટલે ધ બાઇકર, સાદો ભૂતકાળ છે, ટુક આપેલો છે એટલે ભૂતકાળનું વાક્ય છે એટલે આપણે અહીંયા વોઝ મૂકીશું। હવે એનું ભૂતકૃતાંત ટેક, ટોક, ટેકન। ઓકે, ટેકન ટુ, ટેકન ટુ ધ હોસ્પિટલ, બાય ધ પીપલ, લોકો દ્વારા લઈ જવામાં આવ્યું હતું। આગળનું વાક્ય જો, તો કે ધ ડોક્ટર્સ ઇમિડિયેટલી ઓપરેટેડ અપોન હિમ। ડોક્ટરે તરત જ તેનું ઓપરેશન કર્યું હતું। કઈ ક્રિયા થઈ? ઓપરેટેડ,
એટલે ત્યાંની સાર સંભાળ લઈ લેવી અથવા ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરી હોય. કોની કરી તો ત્યાંની હેમ એટલે બાઇક ચલાવનારની. કોણે કર્યું કે ધ ડોક્ટર. ઓકે, આ કર્તા, આ ક્રિયાપદ ને આ કર્મ પેસિવ વોઇસ બનાવો. આ કર્મ છે કર્તાના સ્થાને એટલે શું થઈ જાય, કર્તા વિભક્તિ. હી ભૂતકાળ છે એટલે શું મૂકશો, વોઝ. અન્ય શબ્દ આગળ લીધેલો છે તો આપણે આગળ લઈ લઈશું. હી વોઝ ઇમિડિયેટલી ઓપરેટેડ નું ભૂતકૃદંત પણ એ થાય છે. હી વોઝ ઇમિડિયેટલી ઓપરેટેડ અપોન બાય ધ ડોક્ટર. ઓકે, તરત જ ડોક્ટર દ્વારા, ડોક્ટર્સ ઓકે એની આખી ટીમ હશે, જેથી બહુ વચન ક્લિયર કર્યું છે. ના પછી ધ બ્લડ ડોનર ડોનેટેડ બ્લડ ફોર ધ બાઇકર. બ્લડ ડોનર જે કે બ્લડ આપનાર વ્યક્તિ છે તેને લોહીનો બાઇક ચલાવનાર માટે લોહી દાન કર્યું હતું. તો કઈ ક્રિયા થઈ, દાન કરવાની. ઓકે, ડોનેટ શું દાન કર્યું, તો કે બ્લડ. આ કર્મ બન્યું. કોને દાન કર્યું, તો કે બ્લડ ડોનર્સ. એ શું બન્યું, કરતા. તો આ કરતા, આ ક્રિયાપદ અને આ છે કર્મ. તો કર્મને આપણે આગળ લઈશું એટલે શું આવશે, બ્લડ વોઝ. ક્રિયાપદ લેશો, ડોનેટેડ છે એટલે આપણે વોઝ મૂક્યું, ડોનેટેડ. બ્લડ વોઝ ડોનેટેડ ફોર ધ બાઇકર. કોના દ્વારા થયો, બાય ધ બ્લડ ડોનર. ઓકે, કોઈ એક બ્લડ ડોનર્સ હશે ત્યાં, બે ત્રણ વ્યક્તિના ત્યાં બ્લડ લેવામાં આવ્યા હશે. ફોર્ચ્યુનેટલી ધ ડોક્ટર સેવ્ડ ધ લાઈફ ઓફ ધ બાઇકર. નસીબદાર રીતે ડોક્ટરે બાઇક ચલાવનારનું જીવન બચાવ્યું હતું. કઈ ક્રિયા થઈ, બચાવી. કોને બચાવ્યો, ડોક્ટરે. શું બચાવ્યું, ધ લાઈફ ઓફ ધ બાઇકર. એ આખું શું બન્યું, કર્મ. નીચે લાવો એટલે ધ લાઈફ ઓફ બાઇકર. સોરી, પેલો અન્ય શબ્દ આપણને આગળ આપેલો છે તો અહીંયા ફોર્ચ્યુનેટલી આપણે આગળ જ લઈ લેશું. ફોર્ચ્યુનેટલી ઓકે અહીંયા છે. ફોર્ચ્યુનેટલી ધ લાઈફ ઓફ બાઇકર. પછી લાઈફ ઓફ બાઇકર એક જ છે એટલે વોઝ સેવડ. કોના દ્વારા બચી છે, તો કે ડોક્ટર દ્વારા, બાય ધ ડોક્ટર્સ. ઓકે, ના પછી એવરીબડી પ્રેઝ ધ સર્વિસીસ ઓફ ધ ડોક્ટર્સ. દરેક વ્યક્તિ પ્રેઝ ધ સર્વિસ ઓફ ધ ડોક્ટર. દરેક વ્યક્તિ છે એ ડોક્ટરની સર્વિસની વખાણ કરતા હતા. કઈ ક્રિયા થતી હતી, વખાણ કર્યા હતા. કોણે કર્યા હતા, એવરીબડી કરતા. શું વખાણ કર્યા હતા, સર્વિસ ઓફ ધ ડોક્ટર્સ, ડોક્ટરની સર્વિસ. ઓકે, આખું કર્મ બન્યું. તો અહીંયા કણે પેસિવ વોઇસમાં કર્મ આગળ, ધ સર્વિસીસ ઓફ ધ ડોક્ટર્સ. The services of the doctors was, okay, એક જ સર્વિસ ની વાત કરી છે, ડોક્ટર ને આધીન નહી. વોઝ પ્રેઝડ, ઈડી વાળાનું ભૂતકાળ અને ભૂતકૃદન સરખું, પ્રેઝડ બાય એવરીબડી. ઓકે, આવી રીતે એક્ટિવ વોઇસ નું, પેસિવ વોઇસ નું ક્લિયર થયું છે. ફરીને આપણે જોઈએ, લાસ્ટ નાઇટ અ બાઇકર વોઝ હિટ નો હિટ બાય એન અનનોન કાર. ધ બાઇકર વોઝ ઇન્જર્ડ વેરી સિરિયસલી બાય ધ કાર ડ્રાઈવર. ધ બાઇકર વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ બાય ધ પીપલ. લોકો દ્વારા લઈ જવામાં આવ્યો. હી વોઝ ઇમિડિયેટલી ઓપરેટેડ અપોન બાય ધ ડોક્ટર્સ. તેને ડોક્ટર દ્વારા તરત જ ઓપરેટ કરવામાં આવ્યો. બ્લડ વોઝ ડોનેટેડ ફોર ધ બાઇકર બાય ધ બ્લડ ડોનર્સ. બ્લડ ડોનર્સ દ્વારા બાઇકરને તરત જ લોહી દેવામાં આવ્યું. ફોર્ચ્યુનેટલી
નસીબદાર રીતે ધ લાઈફ ઓફ ધ બાઇકર વોઝ સેવ્ડ બાય ધ ડોક્ટર દ્વારા તેને જીવન બચાવવામાં આવ્યું. ધ સર્વિસીસ ઓફ ધ ડોક્ટર્સ વોઝ પ્રેઝ બાય એવરીબડી. દરેક વ્યક્તિ દ્વારા તેની જે કંઈ સર્વિસ ડોક્ટર આપી હતી એને વખાણ કરવામાં આવ્યા હતા. ઓકે, આવી રીતે વન બાય વન એક એક સેન્ટેન્સનું ગુજરાતી એની અંદરથી ક્રિયાપદ કર્મ અને કર્તા સુધીને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસનું રૂપાંતર કર્યું છે. તો અહીંયા આપણે આ સમાપ્ત કરીએ છીએ. હવે આપણે આગળ નવો ટોપિક ઉપર જઈશું. અહીંયા આપણે ઘણા બધા પેરેગ્રાફની ચર્ચા કરી છે એટલે બંને ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે તેવી હું આશા રાખું છું. અને એની સાથે જેન્ડર ટેક્સ્ટની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નામનો ટોપિક અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. અસ્તો, જય હિન્દ, બાય.